કોર્પોરેશન દ્વારા હાઈવે પરથી વરસાદના પાણી શહેરમાં પ્રવેશે નહીં તેના માટે છેલ્લા ઘણા વર્ષથી 200 કરોડ ઉપરાંતના ખર્ચ માટેનો માત્ર સર્વે ચાલી રહ્યો છે, જેના પગલે નાગરિકો ચોમાસામાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરા શહેરમાં ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી હાઈવે પરથી શહેરમાં પ્રવેશે છે, જેના પગલે કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણીનો નિકાલ 2 થી 3 દિવસે થતો હોય છે, ત્યારે હાઈવે પરથી આવતું વરસાદનું પાણી શહેરમાં ના પ્રવેશે તેના માટે કોર્પોરેશન દ્વારા અંદાજે 8-10 વર્ષથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. જે સર્વે મુજબ અંદાજિત 200 કરોડ ઉપરાંતના ખર્ચે લાઈન નાખવી પડે તેમ છે, પરંતુ આટલો મોટો ખર્ચ માટે હજી સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના પગલે હાલમાં જ પડેલ વરસાદમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારની કેટલીક સોસાયટીઓ જળબંબાકાર બની હતી અને 3 થી 4 દિવસ સુધી વરસાદી પાણીમાં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે હાલમાં હાઈવે પરથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા હાઈવેના સમાંતર કાસ બનાવવામાં આવી છે અને તેના દ્વારા વરસાદી પાણીનો ખેતરોમાં નિકાલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ આમ છતાં હાઈવે પર કેટલીક જગ્યાએ કાસમાં પાણી ધીમું અથવા તો વેગથી પસાર થઈ રહ્યું છે. જ્યાં ધીમી ગતિએ પાણી વહે છે ત્યાં કાસને ખોદવાની જરૂર છે, પરંતુ તંત્ર દ્વારા પાણી ભરેલી કાસ હોય હાલમાં શક્ય નથી. ત્યારે વહેલી તકે કોર્પોરેશનના અધિકારીઓ કાસને ખોદીને ઊંડી તેમજ પહોળી કરે, જેથી કરીને હાઈવે પરના વરસાદી પાણી હાઈવે નજીક આવેલી સોસાયટીમાં પ્રવેશે નહીં અને નાગરિકોને હાડમારી ઉઠાવવાનો વખત ના આવે. ત્યારે જોવું એ રહ્યું કે કોર્પોરેશન હાલમાં વરસાદ રોકાયો છે ત્યારે કઈ રીતની કામગીરી કરી નાગરિકોને વરસાદી પાણીના ભરાવાથી છુટકારો અપાવે છે. પાસે જે આપણો હાઈવે સમાંતર કાંઈ છે, પરિવારથી છે કપુરાઈ ચોકડી સુધી, ત્યાં પાણી વહી રહ્યું છે અને બહુરાની હોટલ પાસે જે રેતીની થેલીઓ ધોવાણ ના થાય એના માટે મૂકી તથા બહુરાની હોટલથી સામે કપુરાઈ તરફ એક હાઈવે ક્રોસિંગ કરીને પણ એમનો જે પાઇપ હાઈવે વાળે નાખેલો છે.